નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું જે પ્રથમ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે ખૂબ જ સમજા જેવું છે, અગત્યનું છે, કારણ કે ગણિતનો જે પાયો આપણે કહી શકીએ સંખ્યાઓ, એની સમજૂતી જોકે તમે આગલા ધોરણની અંદર બેઝિક શીખીને આવ્યા છો, પણ અહીંયા આપણે ફરીથી પાછી એ સંખ્યાઓને રિપીટ કરશું, એને આપણે ફરીથી જોશું સંખ્યાઓના ગણને, બરાબર. અને ત્યારબાદ આ ચેપ્ટર છે એમાં આગળ વધશું. તો પ્રથમ જે સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થઈ, આ સૌથી મહત્વનું, કારણ કે ગણિત છે એની અંદર શું આવે, મોટે ભાગે આંકડાઓની ઝાડમાળ છે. તો આ આંકડાઓ છે એની શરૂઆત ક્યાંથી થાય, બરાબર, એ સૌ પ્રથમ કયા ગણની અંદર એનો સંખ્યાઓનો સમાવેશ એ લોકોએ કર્યો, કેવી કેવી સંખ્યાઓનો, એ આપણે અહીંયા જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે માનો કે એક નાના બાળકને આપણે પૂછ્યું હોય કે બેટા તારા કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે, અથવા તો તારા કુટુંબમાં કયા કયા સભ્યો છે, તો એ ફટાફટ બોલશે એક મમ્મી, બે પપ્પા, ત્રણ દાદી, ચાર દાદા, પાંચ કાકા, છ કાકી, આવી રીતે એ સંખ્યાઓની શરૂઆત કરશે. એકથી શરૂઆત કરે, જુઓ એક બે ત્રણ એવી રીતે. અથવા તો શાળાના મેદાનમાં બાળક ઊભું હોય અને પૂછવું હોય કે બેટા શાળામાં વૃક્ષો કેટલા છે, ગણજો, એ તો એ શરૂઆત ક્યાંથી કરશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એટલે આપણે સંખ્યાઓની શરૂઆત જો કરીએ તો પ્રથમ શરૂઆત એકથી કરશે. કોઈ પણ વ્યક્તિને તમે સંખ્યાઓ ગણવાનું કહેશો એટલે ક્યાંથી શરૂઆત કરશે, એકથી. એ સહજ છે, નેચરલ છે, કુદરતી છે. એટલે સૌ પ્રથમ જે સંખ્યાઓનો ગણ આવ્યો છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એવો બનાવ્યો છે ગણિતની અંદર. કયો વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. જોજો ખાસ, પ્રાકૃતિક સંખ્યાઓ જેને એન દ્વારા, નેચરલ નંબર્સ, નેચરલ એટલે પ્રાકૃતિક, કુદરતી. તો સૌ પ્રથમ કઈ સંખ્યાથી શરૂઆત કરી છે, કોઈ પણ આપણે પૂછીએ એટલે ક્યાંથી શરૂઆત કરશે ગણતરીની, એકથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એન જે ગણ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, ગણને દર્શાવવા માટે તમે ધોરણ 8ની અંદર વિદ્યાર્થી મિત્રો શીખીને આવ્યા છો, છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે. હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, આવી રીતે આપણે કોઈ પણને પૂછશો એટલે સંખ્યાઓની ગણતરી કરશે. ઓકે, એટલે આ જે સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ અનંત સુધીની, આ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે. સમજાય છે બધાને? કેવી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે? પ્રાકૃતિક. એટલે સંખ્યાઓના ગણની અંદર સૌથી પાયાનો જે સંખ્યાઓનો ગણ છે, પ્રથમ ગણ, એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહેવામાં આવે છે. અને એને એન દ્વારા, કેપિટલ એન દ્વારા દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? ક્યાં, કોના દ્વારા દર્શાવવામાં આવે છે? કેપિટલ એન દ્વારા. આગળ જતાં પણ ખૂબ જ આ બધી સંખ્યાઓના ગણ તમને ઉપયોગી બનશે, એટલે ખાસ તૈયારી કરજો, અગત્યની નોંધ પોથીની અંદર તમે નોંધ કરજો. ઓકે, હવે આની અંદરથી પ્રશ્ન એવી રીતે તમને પૂછે, બરાબર, ધોરણ 9ની અંદર કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને દર્શાવવાનો સંકેત કયો છે? તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાને કોના દ્વારા દર્શાવવામાં આવે છે? કેપિટલ એન દ્વારા. ઓકે, હવે આ સંખ્યાઓ છે એને ગણતરીની સંખ્યાઓ, આપણે મુદ્દાઓ લખતા નથી. ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે. કેવી સંખ્યાઓ તરીકે? ગણતરી. શા માટે? તો કે આપણે કોઈ પણ પ્રકારનો
પ્રશ્નો છે એનો જવાબ આપવો હોય તો એની અંદર ગણિતની અંદર આપણે ગણતરીનો ઉપયોગ કરીએ છીએ. સરવાળાની ગણતરી કરતા હોય, બાદબાકીની, ગુણાકારની, ભાગાકારની, અથવા તો કંઈ પણ. માનો કે ક્લાસરૂમની અંદર પૂછવું હોય કે પંખાઓની સંખ્યા કેટલી છે તમને, તો તમે ફટાફટ ગણશો 1, 2, 3, 4, 5, 6 એવી રીતે. એટલે કંઈ પણ ગણતરી કરવી હોય તો એની અંદર આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? આ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, પ્રાકૃતિક સંખ્યાઓનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે, એની નોંધ કરજો ખાસ. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછી શકે આમાં કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન, તો તમે જોઈ શકો આમાં ક્યાંથી શરૂઆત થાય છે, એકથી. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એક. ખ્યાલ આવ્યો બધાને? આવા પ્રશ્નો આમાં આની અંદરથી, આ ગણની અંદરથી આપણને પૂછી શકે. ઓકે ચાલો, ત્યારબાદ હજુ આગળ વધીએ તો હજી ગણિતની અંદર ઘણી બધી ગણિતશાસ્ત્રીઓએ મથામણ કરી, સંખ્યાઓ બનાવી, બરાબર. તો આ સંખ્યાઓમાં એક એને નવી સંખ્યા બીજી મળી છે, શૂન્ય. એટલે આ જે ગણ છે એ ગણની અંદર શૂન્ય એ લોકોએ ઉમેર્યું, તો શૂન્ય ઉમેરવાથી બધી જ સંખ્યાઓ છે એ પૂર્ણ બની જાય છે. ઓકે, કોઈ પણ સંખ્યા તમારે લખવી હોય તો એ સંખ્યા છે એ આ સંખ્યાઓના ઉપયોગ દ્વારા જ એ આપણે લખી શકીએ. એના બહાર એક પણ સંખ્યાનો એમાં આપણે ઉપયોગ કરશું નહીં. એનું એક આગળ એક ઉદાહરણ આપણે જોશું. પૂર્ણ સંખ્યા જેને હોલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે, એટલે એને ડબલ્યુ દ્વારા દર્શાવાય, ડબલ્યુ, હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યા. તો આ જે સંખ્યાઓ હતી બધી ઉપરની પ્રાકૃતિક સંખ્યા, એન ગણ આખો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવી રીતે અપ ટુ ઇન્ફિનિટ, અનંત સુધીની. આ જે સંખ્યાઓનો ગણ છે એની અંદર એક શૂન્ય એડ કર્યું, ત્યારબાદ આગળ શૂન્યમાં ઉમેરી દીધું, એટલે સંખ્યાઓ છે એ પૂર્ણ થઈ ગઈ. ઓકે, તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરશો તો એની અંદર કેટલા આંકડા આવશે? આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે તમે કોઈ પણ સંખ્યા લખશો તો એની અંદર આ આંકડા સિવાય એક પણ અંક તમને જોવા મળશે નહીં. ઉદાહરણ તરીકે 6,78,838. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ આપણે અંક લખ્યો છે, અંક મોટો છે 6,78,838, પણ આની અંદર જે ડિજિટ આપણે લીધા છે બધા, એ જે સંખ્યાઓ લીધી છે એ સંખ્યાઓ જો આની અંદર આવી જાય છે, આમાં 1, 0 અને 1 થી 9 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરેલો છે, અંકોનો ઉપયોગ કરેલો છે. ઓકે, એટલે કોઈ પણ સંખ્યા છે એ આ એટલી જ સંખ્યાઓ દ્વારા બનેલી હોય છે. એટલે આ જે શૂન્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણની અંદર શૂન્ય ઉમેરી દેવાથી જે નવો સંખ્યાઓનો ગણ મળે છે એ પૂર્ણ સંખ્યાઓનો ગણ આપણને મળે છે. એટલે શું કરવાનું આપણે યાદ રાખવું હોય તો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવાથી જે સંખ્યાઓનો ગણ બને એને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યાઓ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? તો પૂર્ણ સંખ્યાઓ છે એને દર્શાવવાનો સંકેત કયો છે એવો પ્રશ્ન આપણને પૂછે એક્ઝામમાં, તો કયો છે સંકેત? ડબલ્યુ. ઓકે, ડબલ્યુને પૂર્ણ સંખ્યાના ગણ, ડબલ્યુ એટલે શું થાય? હોલ, WHOLE, હોલ નંબર્સ. ઓકે, એટલે પૂર્ણ સંખ્યાઓ. ખ્યાલ આવ્યો બધાને? બીજો એક પ્રશ્ન પૂછે એક્ઝામમાં કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા એક નહીં આવે, શા માટે? જુઓ જે અહીંયા કઈ છે? શૂન્ય. ખ્યાલ આવ્યો બધાને? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? શૂન્ય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? એક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા જુઓ, એવો પ્રશ્ન પૂછી શકે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય? તો પણ હા, જો સાથે સાથે આપણે આમાં પ્રશ્નો બનાવતા જઈએ છીએ, ખાસ તમે નોંધ કરજો. ઉપરની બધી જ એન ગણની અંદર જે સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યા છે, જો પૂર્ણ સંખ્યાના ગણમાં સમાયેલી છે. એટલે બધી પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે? તો આપણે જવાબ શું દઈ શકીએ? હા. ખ્યાલ આવ્યો બધાને? એટલે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, યસ. પણ એવું પૂછે કે બધી પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે? પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવાય? તો નહીં. પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય? તો હા. ખ્યાલ આવે? શા માટે? તો કે જો પ્રાકૃતિકમાં શૂન્ય આવતું નથી, એનો અર્થ એવો થયો કે પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવતી નથી. ખ્યાલ આવ્યો? આ બે સંખ્યાઓના ગણ આપણે જોયા,
ત્યારબાદ હવે આગળ વધીએ તો જે જીવન વ્યવહારની અંદર ઘણા બધા પ્રશ્નો ખાસ કરીને વેપારી લોકોને થતા હોય, બરાબર, કે કોઈ વ્યક્તિ છે દુકાનદાર પાસે કંઈ લેવા માટે જાય, પૈસા આપે, બરાબર, ચીજ વસ્તુ ખરીદે અને બરાબર એને નોંધ કરે કે ભાઈ આ વ્યક્તિએ તો કે 5 કિલો દાળ લીધી એટલે 70 રૂપિયા આવ્યા અને વધારાના રૂપિયા ગયા એક્સ વાય ઝેડ કોઈ પણ વસ્તુમાં. એટલે આ જે વ્યવહાર કરતા હોય વેપારી લોકો ખાસ કરીને આંકડાઓ માંડતા હોય તો એની અંદર લેતી દેતીની અંદર આવક જાવક થતી હોય, પૈસાની આવક પણ હોય અને પૈસાની જાવક પણ હોય એમ. તો ત્યારે એ દર્શાવે કે ભાઈ 100 રૂપિયા છે, આ 100 રૂપિયાની આવક થઈ, બરાબર, અને 100 રૂપિયાની જાવક થઈ. તો અહીંયા વેપારી છે એને સાંજે પાછો ઘરે જઈને પાછો મેન ચોપડાની અંદર એ હિસાબ ઉતારતો હોય તો ત્યારે એને એ 100 છે એ આવ્યા છે કે ગયા છે એને દર્શાવવા માટે શું કરશે, તો કે ત્યાં નિશાનીનો ઉપયોગ કરશે. જો એની પાસે આવ્યા હોય તો એ પ્લસ દર્શાવશે અને ગયા હશે તો એ શું કરશે, માઇનસ દર્શાવશે આવક જાવકની અંદર. એટલે કે સંખ્યાઓની અંદર એ અમુક જગ્યાએ પ્લસનો ઉપયોગ કરશે, અમુક જગ્યાએ માઇનસનો ઉપયોગ કરશે, બરાબર. તો આ જે છે માઇનસવાળી સંખ્યાઓ એની હવે જરૂરિયાત ઊભી થઈ, એટલે એ માઇનસવાળી સંખ્યાઓ છે એ ક્યાં ગણની અંદર એ લોકોએ મૂકી છે, તો કે આના પછીનો જે સંખ્યાઓનો ગણ આવે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કેવો આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્રીજો ગણ. આ પણ તમે અભ્યાસ કરીને આવ્યા છો 8મા ધોરણની અંદર, પૂર્ણાંક સંખ્યા. જેને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે, ઝેહલેન પરથી શબ્દ બની આવ્યો છે ઝેડ. તો આ ઝેડ છે એને એ ગણ સંખ્યાઓનો ગણ છે એની અંદર. આ ઉપરની બધી જ સંખ્યાઓ, બધી જ પ્લસવાળી સંખ્યાઓ જે આખી છે એ બધી લીધી, શૂન્ય લીધું અને બધી માઇનસવાળી સંખ્યાઓ પણ એ લોકોએ લઈ લીધી. ઓકે, આ ગણની અંદર એટલે માઇનસમાં અનંત સુધીની સંખ્યાઓ, શૂન્ય અને પ્લસમાં અનંત સુધીની સંખ્યાઓ, આ જે સંખ્યાઓનો ગણ બને છે એને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? શૂન્ય, શૂન્યની ડાબી બાજુની બધી જ સંખ્યાઓ એટલે માઇનસમાં અનંત સુધી, અને શૂન્યની ધન દિશામાં એટલે કે જમણી બાજુ ધન સંખ્યાઓ બધી, આ બધી સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓના ગણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અપૂર્ણ સંખ્યા ક્યાંય આવતી નથી, બધી સંખ્યાઓ કેવી છે, પૂર્ણાંક કિંમતવાળી સંખ્યાઓ છે. એટલે માઇનસમાં અનંત સુધી, શૂન્ય અને પ્લસમાં અનંત સુધી એ સંખ્યાઓના ગણને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહેવામાં આવે અને એને દર્શાવવાનો સંકેત કયો છે, ઝેડ. ઓકે, અને પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંખ્યાઓને ઝેડ દ્વારા દર્શાવાય છે એ એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ જોજો. અને ત્યારબાદ ઉપરના બંને સંખ્યાઓનો ગણ જો આની અંદર સમાવેશ થાય છે. એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય? હા, જો આની અંદર બધી પ્રાકૃતિક છે જ. એવો પ્રશ્ન પૂછે કે પૂર્ણ સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય? તો પણ હા, બરાબર. અને પૂર્ણાંક છે એને પૂર્ણ કે પ્રાકૃતિક કહેવાય? તો એનો જવાબ આવશે ના. ખ્યાલ આવે બધાને? એટલે આ ત્રણ સંખ્યાઓના ગણ આપણે જે જોયા એ ખૂબ જ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ એની તૈયારી કરજો. ઓકે, અને ત્યારબાદ હવે જે આપણે જોવાના છે રેશનલ નંબર્સ, એટલે કે સમય સંખ્યાઓ જોવાની છે, અસમય સંખ્યાઓ જોવાની છે અને વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ જે જોવાના છે. પણ એ પહેલાં આપણે અમુક જે સંખ્યાઓ ખૂબ જ જરૂરી છે તમારા માટે શીખવી, એ સંખ્યાઓનો આજે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી લઈએ. અને નેક્સ્ટ વિડીયોની અંદર જે આપણે જોશું હવે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા અને જે આ ચેપ્ટરની અંદર એની ભરમાળ છે પહેલા ચેપ્ટરમાં, અને ગણિતના બાકીના કોઈ પણ ચેપ્ટર છે એની અંદર આ સંખ્યાઓ તમને ખૂબ જ અગત્યની બનશે, ઉપયોગી બનશે. એટલે એ આખું આપણે નેક્સ્ટ જે વિડીયો બનાવશું એની અંદર વ્યવસ્થિત જોશું ડીપમાં. પણ અહીંયા આપણે બીજી અમુક જે નંબર સિસ્ટમ જે છે, સંખ્યાઓ કે જે તમે નાના ધોરણોની અંદર 6, 7, 8ની અંદર શીખીને આવ્યા છો, એવી સંખ્યાઓનો આપણે અભ્યાસ કરી લઈએ સાથે સાથે. તો ત્યારબાદ હવે આપણે જોશું
અવિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, કેવી સંખ્યાઓ? અવિભાજ્ય. પ્રાઇમ નંબર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? કોને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે? તો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, વ્યાખ્યાની ક્યાંય ઉપયોગીતા નથી, પરીક્ષામાં નહીં પૂછાય એટલે વ્યાખ્યા નથી લખાવતા, પણ સાંભળજો ખાસ, સમજજો. જેને ફક્ત બે જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે. અથવા બીજી રીતે બોલવું હોય તો જે સંખ્યાને અન્ય બીજી સંખ્યા વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે? અવિભાજ્ય સંખ્યા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવી સંખ્યાઓ જોઈએ અવિભાજ્ય સંખ્યા, ઉદાહરણ તરીકે 3. તો આ 3 છે એ એક અવિભાજ્ય સંખ્યા છે. શા માટે? તો કે એના ફક્ત બે જ અવયવ છે. જો આ 3 ને બે જ અવયવ છે. ક્યાં બે અવયવ? 1 અને 3 પોતે. તો જો આ 3 ના અવયવો ક્યાં ક્યાં? 1 અને 3. તો જે સંખ્યાને બે જ અવયવ હોય, બે સિવાયનો ત્રીજો અવયવ ન મળતો હોય, તો એ સંખ્યા હંમેશા અવિભાજ્ય સંખ્યા હશે. ઓકે, તો આ 3 છે ને અવિભાજ્ય સંખ્યા કહેવાય, 5 છે ને અવિભાજ્ય સંખ્યા કહેવાય, 7 છે ને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આના જો બે અવયવ ક્યાં? 1 અને 5. 7 છે ને બે અવિભાજ્ય અવયવ ક્યાં? 1 અને 7. 2 છે ને અવિભાજ્ય અવયવ ક્યાં? 1 અને 2. તો આ બધી જે સંખ્યાઓ છે ને અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો બધાને? તો અવિભાજ્ય સંખ્યાઓ છે એને આપણે શ્રેણી બનાવીએ અહીંયા. તો 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? એવો પ્રશ્ન પૂછે તો 2 જવાબ આવશે. શું આવશે? 2. પણ 2 છે એ બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? બેકી અવિભાજ્ય સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, એવો એક્ઝામની અંદર ક્યારેક પ્રશ્ન પૂછી નાખે તો આપણે ઉતાવળની અંદર શું કરી નાખીએ? 3 અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 3 મૂકીને આવી આપણે સીધું 3 થી શરૂઆત કરીએ. 3, 5, 7 એમ. તો 3 નહીં, 3 પહેલાં કઈ સંખ્યા આવે છે? 2. 2 ને માત્ર બે જ અવયવ છે, 1 અને 2 પોતે. ઓકે, બેકી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એવો પ્રશ્ન પૂછે તો 2 એમાં આન્સર આવે. ઓકે, 2, 3, 5, 7, 11. તો આ જે શ્રેણી આખી બનશે એને કેવી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાઓ તરીકે. ઓકે, ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ. તો હવે તમે કહી શકશો કે વિભાજ્ય સંખ્યાઓ છે એની અંદર કેવી કેવી સંખ્યાઓ આવશે? તો 2, 4, 6. 2 છે એ એક અવિભાજ્ય સંખ્યા છે અને એના સિવાય જો આગળની સંખ્યા એવો પ્રશ્ન પૂછે તો 4થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? 4થી. એટલે 2, 4, 6, 8, 10 બે બંનેમાં આવશે, વિભાજ્યમાં પણ આવશે અને અવિભાજ્યની અંદર પણ આવશે. એટલે અહીંયા આપણે બેકી સંખ્યાઓની જે શ્રેણી આખી છે એ આપણે લખી શકીએ. ખ્યાલ આવ્યો બધાને? બે, ચાર, છ, 8, 9, 10 આવી રીતે આગળ એની અંદર સંખ્યાઓ છે આપણે લખી શકીએ. બરાબર, જો અહીંયા 9 છે એ આવશે. શા માટે? 9 ને આપણે બીજી અન્ય સંખ્યા વડે ભાગી શકીએ છીએ. 3, 3, 9. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે 9 છે એ વિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ કરવામાં આવે. 15 છે એનો પણ વિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ કરવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે એ ખાસ જોજો. હવે એવો પ્રશ્ન પૂછે કે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ? તો એની અંદર તમારે શું જવાબ આવશે? 4. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, ત્યારબાદ હવે એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ એવા સંખ્યાઓના ગણની અંદર આપણે એને લઈ શકીએ, પણ એની આપણે જરૂરિયાત એટલી નથી એટલે એનો આપણે અહીંયા ઉલ્લેખ કરતા નથી. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, તો આ જે સંખ્યાઓ છે એ બેઝ તરીકે આપણે સૌથી વધારે ઉપયોગી હતી
એ આપણે જોઈ લીધી આજના વિડીયોની અંદર. પણ હવે જે આપણે નેક્સ્ટ વિડીયો જોશું એની અંદર કેવી કેવી સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે એનો આછો એવો ખ્યાલ અત્યારે આપણે જોઈ લઈએ અને પછી આજનો આપણો વિડીયો છે એ પૂર્ણ કરીએ. ઓકે, ચાલો. તો આપણે જે સંખ્યાઓ આ ચેપ્ટરની અંદર જોવાની છે એમાં પહેલો ગણ કયો છે વિદ્યાર્થી મિત્રો? એન. એન ગણ કોને કહેવાય, એમાં કેવી સંખ્યાઓ આવે, શા માટે એન ગણ કહેવામાં આવે, બધું આપણે અત્યારે અહીંયા જોઈ લીધું છે આજના વિડીયોમાં. ઓકે, ત્યારબાદ ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, એ પણ આજે આપણે જોઈ લીધું વિડીયોની અંદર. ત્યારબાદ ઝેડ, જેહલેન, બરાબર, પૂર્ણાંક સંખ્યાઓ. જેહલેન નામના ગણિતશાસ્ત્રી એવું અર્થઘટન કરેલું છે એટલે એને પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે છે એ પણ આપણે જોઈ લીધું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો આવે છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું એમાં કેવી કેવી સંખ્યાઓ આવે, બરાબર, કેવી રીતે બનેલો છે ગણ. પણ આ રિયલ નંબરની અંદર જો આપણે ફાટા પાડીએ તો એની અંદર એક સમય સંખ્યા આવે, ક્યુ, કોષાંડ તરીકેને ઓળખવામાં આવે, એટલે ક્યુ એટલે સમય. અને બીજું આવે છે અસમય સંખ્યા, ઇરેશનલ નંબર્સ, બરાબર. તો આ સમય, બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાઓ આ બેને તમે જોડી દો, બરાબર, બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાઓ એમાં કેવી આવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આ બેને ભેગી કરશો એટલે કઈ સંખ્યાનો ગણ બનશે? વાસ્તવિક સંખ્યા, જે આપણે કાલના લેક્ચરની અંદર જોશું. અને ત્યારબાદ આ સમય સંખ્યાઓની અંદર બે ભાગ પાછા આપણે પાડીએ, એની અંદર દશાંશ, શાંત દશાંશ હોય તેવી અને અનંત અનાવૃત, શાંત દશાંશ અને અનંત આવૃત. હા, ન લખો તો ચાલે. અનંત આવૃત અને અનંત અનાવૃત એવી બે સમય સંખ્યા છે આ, છે, સોરી, એના અહીં આવશે અનંત અનાવૃત. અહીંયા શાંત દશાંશ અને અનંત આવૃત, આવા બે પાર્ટ આની અંદર, કે જે સમય સંખ્યાઓ છે એની અંદર શાંત દશાંશ કોને કહેવાય, કેવી સંખ્યાને, એ આપણે કાલના વિડીયોની અંદર જોશું. પણ જે આપણે મોટે ભાગે સમય સંખ્યા કેવી હોય, અંશ અને છેદવાળી સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, અંશ અને છેદ. એક ઉદાહરણ આપું, ઉદાહરણ તરીકે 1/3, તો આ અંશ છે ને આ છેદ છે. તો આ ભાગાકાર સ્વરૂપે જેને દર્શાવી સંખ્યા, એ સંખ્યાઓ એ મોટે ભાગે સમય સંખ્યાઓ હશે. અને એ સમય સંખ્યાઓ છે એ પાછી બે પ્રકારની હોય, એક એની અભિવ્યક્તિ શાંત દશાંશ હોય અને એક અનંત આવૃત દશાંશ હોય. તો એનો સમાવેશ સમય સંખ્યાની અંદર કરવામાં આવે. અને અનંત અનાવૃત હોય જેની દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત, એ કેવી રીતે થાય એ આપણે આગળ જોશું વિડીયોની અંદર. પણ અનંત અનાવૃત જેની અભિવ્યક્તિ હોય એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે? અસમય સંખ્યાઓ તરીકે. અને આ અસમય સંખ્યાઓ જે છે, બધી જ સમય પ્લસ બધી જ અસમય આ જોડી દો એટલે જે સંખ્યાનો ગણ બને એને રિયલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો જે આપણે આ વિડીયો જોયો એના જે સંખ્યાઓના ગણ જોયા છે એની ખાસ તમે બધા તૈયારી કરજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદરથી જે સમય સંખ્યા અને અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ જે છે એનો અભ્યાસ કરશું. આ વિડીયોની અંદર આટલું. થેન્ક યુ.